विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। पुरुषोत्तम विद्यालय ऑनलाइन एज्युकेशन नी अंदर धोरण 12 गुजराती एमां खीजड़ियो खीजड़िए टेकरे ए पाठ आपणे जोशुं। एमना लेखक छे चुनीलाल मड़िया, जन्म ईस्वीसन 1922, अवसान 1968। हवे एमनो लेखक परिचय आपणे लईए તો ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા। 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USISના ગુજરાતી વિભાગમાં કામ કર્યું। તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે। વ્યાજનો વારસ, વેડા વેડાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સઘરા જેસંગનો સાળો વગેરે એમની નવલકથાઓ, ઘૂઘવાતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતો વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યાશેષ, રામલો રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે। તેમણે ચોપાટીને બાકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, સાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે। તેઓ રણજીત રામ સુવર્ણચંદ્રક તેમજ નર્મદ સુવર્ણચંદ્રકથી ચુનીલાલ મડિયાને સન્માનિત કરવામાં આવ્યા છે। હવે પાઠની અંદર શું આવશે? જો કે જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય ભોજાની હૃદય દ્રાવક મનઃસ્થિતિનું સૌ કોઈ ભાવકનું કાળજું વિંધી નાખે તેવા કરુણ દ્રશ્યો આ પાઠની અંદર આપ્યા છે। ગરીબાઈ વિશેના, ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે એ શું કરે છે અને શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણ્ય વિષય છે। એક કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજા નામનું પાત્ર છે, એ ભોજો ઠંડીમાં ઉગાડા શરીરે ઝઝૂમે છે અને સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાના તંતુઓ સાંધે છે। ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાના સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે અને ભોજાની લાચારી અને દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે। હવે આપણે પાઠ જોશું તો પાઠની અંદર હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો। હિરણ એક નદીનું નામ છે, પટ એટલે પોળાય। હિરણ નદીના જે પોળાયવાળો ભાગ છે એ પટની અંદર ખીજડીયા ટેકરો આવેલો છે બાજુમાં। એ ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષ રાબેતા મુજબ એક તરબૂચનો વાડો ઊભો કર્યો અને આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું। પણ ઓણ એટલે આ સાલ શિયાળે રીંગણી બાળી નાખે, ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી। શિયાળાનો સમય છે, ગોળાનું પાણી થીજી જાય એવી ઠંડી પડે છે, ભારી ટાઢ પડવા માંડી। ટાઢ એટલે ઠંડી પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જાય અને 3 વાર તલ બાવળ કાપી આવો એટલે એક પ્રકારનો કડછો બાવળ કાપી આવે છે। ગીર એટલે ગિરનારના પ્રદેશની અંદર જાય અને બાવળ કાપી આવે છે અને જીવલી વગડો ફરી સૂકી સાંઠીઓની ભારી ભેગી કરે છે। સાંઠીઓ એટલે એરડા અથવા કપાસની જાડી, એ સાંઠીઓ ભેગી કરી આવે છે। 4 દિવસમાં તો ધણી ધણીયાણીને મળી 4 છોકરા અને ચૂલો સમાઈ શકે એવડો નાનકડો કૂબો વાડાની વચ્ચોવચ ઊભો કર્યો, એક નાનકડી ઝૂંપડી વાડાની વચ્ચે ઊભી કરી। છતાંય ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા ઉપર વેડ વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે। ખાબકવું એટલે પડવું। ભોજાને એમ થયું કે મારી સાથે કંઈક ઠંડીને દુશ્મનાવટ છે, એ દુશ્મનાવટ વાળવા માટે એ આ વાડા ઉપર વધારે પ્રમાણમાં ખાબકી હોય એવું એને દેખાણું। એક તો હિરણ નદીનો પટ છે, હિરણ નદીના પટની અંદર ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો ઠંડો પવન,
આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે, ડીલ એટલે શરીર, ઉઘાડા શરીરે ઊભો ઊભો વાડાની વચ્ચે ટોયામણ કરતો હતો. ટોયામણ કરવું એટલે છોડને પાણી સીંચવું. ટોયામણ કરતો હતો અને પહેરવા માટે કડિયું, કડિયું એટલે શરીરમાં ઉપર પહેરવાનું વસ્ત્ર. કડિયું આજ કેટલાય સમયથી સાંપડ્યું નહોતું, સાંપડવું એટલે નથી મળ્યું. વર્ષો જૂની ચોરણી હતી, ચોરણી એટલે શરીરનો નીચેના ભાગમાં પહેરવાનું વસ્ત્ર. એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી મૂક્યા હતા. ચોરણી પણ જેમ ગોદડામાં ઉપડા ઉપડી થીગડા માર્યા હોય એવી રીતે ચોરણીની અંદર એણે થીગડા માર્યા હતા અને થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચારણી બની ગયેલા અને થેપાળું એટલું તો જીર્ણ થઈ ગયું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. એ થીગડાઓ ઘસાઈ ઘસાઈને ઝીણી ચારણી જેવું કાપડ થઈ ગયું અને એ ચોરણી ચોરણી પણ એટલી બધી જીર્ણા થઈ ગઈ હતી કે એને રિપેર કરવી પણ હવે શક્ય નહોતી. ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરી અને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે કાજળ રંગ જોડે પોતાના શીશમ વર્ણા શરીરનો સુમેળ સાધવા કળકળતી ટાઢમાં પણ ઊભો હતો. જીરવવું એટલે સહન કરવું. ટાઢ સહન કરવા માટે ભોજા માટે કોઈ નવી વાત નહોતી. ભૂતકાળની અંદર પણ એ સીમની અંદર ચોરીઓના રવાડે ચડ્યો ત્યારે કાજળ એટલે કાળું, કાજળ એટલે આંજણ અને કાળું ડિબાંગ એટલે ઘોર અંધારું. કાજળ એટલે કાળું આંજણ, કાળું આંજણ અને ઘોર અંધારી રાતે, ઘોર અંધારી રાતે એના પોતાના શીશમવર્ણા શરીરને ઠંડી સાથે સુમેળ સાધવા માટે તે ઊભો રહેતો અને મોલમાંથી બારીઓ બાંધી જતી. છતાંય હવે અવસ્થા થઈ હતી, છતાંય આવી ઠંડીની અંદર તે પોતે ઘાસની બારીઓ બાંધીને જતો રહેતો, પણ હવે એમની અવસ્થા થઈ છે. અવસ્થા થઈ ત્યારે એના જુવાનીના ચડતું લોહી હતું એ ચડતા લોહીના કારણે તેને ઠંડીની અસર થતી નહીં, પણ હવે વૃદ્ધાવસ્થાને કારણે એને જુવાનીનું ચડતું લોહીના અભાવે સહન શક્તિ પણ એની ઘટી ગઈ છે. તેથી હિરણના ઉપરવાસથી જે સુસવાતા વીછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્યારેક ભોજાના જડબાની ડાકલી બજાવી દેતા. જે ઉપરવાસ હિરણ નદીના ઉપરવાસમાં તે સુસવાતા પવનના વાયરા આવતા એ વાયરા ક્યારેક ભોજાના શરીરને થીજવી દેતા, એની ડાકલી વગાડી દેતા, જડબાની ડાકલી બજાવી દેતા અને ખરેખર પોતાની બત્રીસી દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો, એટલો રંજ એને ટાઢમાં કપડાના અભાવે ઠૂઠવાતા નાગાપુગા બાળકોનો હતો. એને એટલો બધો રંજ પોતાનો નહોતો, પોતાની એને ચિંતા નહોતી, પણ એને ચિંતા એમના પોતાના નાના બાળકોની હતી. કેમ કે નાના બાળકોને પણ શરીર ઢાંકવા માટે વસ્ત્રો હતા નહીં. એની ચિંતા કરતો હતો કે મારા બાળકો ઠંડીની અંદર શું કરતા હશે. અને ટોયામણ કરતો કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાંથી આવેલી એક કાપડની દુકાન ઉપર પોતાના મનઃચક્ષુ માનતો. એ વૃક્ષો છોડને પાણી સિંચતો સિંચતો ભોજો કોઈક ટેકરા પાછળ છુપાઈને બેસી જાય છે અને બેઠા બેઠા ગામની અંદર એક દુકાન આવેલી છે એ દુકાન ઉપર પોતાની નજર દોડાવતો અને દુકાનની અંદર જે ઘોડાઓ હતા એ ઘોડાઓ ઉપર પોતાની કપડાની થપ્પીઓ હતી એ પોતાની ચોર નજરથી નોંધી લેતો, એ વિચારતો અને એ માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકું લુગડું પણ ફાળે નહીં. મીટરના મીટર માધવજી કાપડિયો બધાને કાપડ કાપી કાપીને આપે પણ મને એની અંદરથી એક પણ ટુકડો આપે નહીં. ભોજા જેવો ભર માણસ મણ એકનો નિશાસો મૂકતો તરત એનાથી રહેલા ભૂતકાલીન ભોજ્યો તાળ પાડું સળ વળી ઉઠતો. માધ્યાની આટને ઉમરામાં એક ગણેશિયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાર ભટાહક કરતા ઉઘડી પડે અને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડી ઉબા ભેગું કરી દો. આવા આવા વિચારો કરતા કે પોતે માધવજી કાપડિયાને ત્યાં જાય રાત્રિના સમયે ચોરી કરે એના દરવાજાની અંદરથી એના નકુચા તોડી અને જે થપ્પીઓ મારેલી છે એ થપ્પીઓના કાપડ હું ઉપાડી અને બધું કાપડ હું મારા કુબા ભેગું કરી દઉં એવું એને વિચાર આવવા લાગે છે. ગણેશિયો એટલે ચોરી કરવાનું સાધન. પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પ્રાણે આવીને ઉપતું હતું કે ગામના સકમંદ શખ્સોની યાદી ઉપરથી
કુબાના સગળ કાઢી પસાઈ હતો ઢોરના ઢોર માર મારી રહ્યા છે. પસાઈ હતા પોલીસ પટેલ, પોલીસ પટેલનો સહાયક. કદાચ સકમનની યાદીની અંદર મારું નામ આવી જાય અને મારા કુબા સુધી આવી જાય, મારા કુબામાં આવે અને જો કદાચ કાપડ પકડાય તો પોલીસ પટેલના જે સહાયક માણસો છે એ સહાયક માણસો મને ઢોર માર મારે ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગી નીચે તાપ કરે છે. ગુનાની કબૂલાત કરાવવા મને ઝાડ ઉપર બાંધી દે છે, નીચે તાપ કરે છે. મુદામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં ડાયટું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાડિયા બનાવી ઉપર લાકડીઓથી તાર પીઠ બોલાવે છે. ત્યાર પછી એને ખબર પડે કે કાપડ ડાયટું છે તો એ કાપડ ક્યાં ડાયટું એ કઢાવવા માટે પોતે લાકડીઓ લઈ અને આમાં ખૂબ માર મારે છે. નાના, હવે આ ઉતરતી અવસ્થાએ આવો ઢોર મારાથી સહન થાય નહીં. ભોજાને ભોજો, આ કંઈ આવું જોખમ લેવા માગતો ન હતો. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવીને ઊભો. ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એક બાજુમાં એક ટેકરો આવેલો છે, એ ટેકરાનું નામ ખીજડીયો ટેકરો હતું. એ ટેકરા ઉપર ટેકરાનો ઉપયોગ મૃત બાળકોને દાટવા માટે થાય છે. એ જમીન પણ બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એ ખોદકામ એકલે હાથે થઈ જતું. કોસ લોખંડનું, જમીન ખોદવાનું નાનકડું લોખંડનું સાધન, કોસ વડે એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજના સમયે છોકરો જન્મો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ હતો, કોઈ કહેતું હતું કે છોકરો જન્મ પછી મરી ગયો. ઉપરાઉપરી પુત્રીઓ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર ઉતર્યો, પણ નસીબમાં ન હોય તેથી એ વધારે એને ભારે આઘાત લાગ્યો. આ હદભાગીને ઘેર અવતારીને કશું સુખ ન પામનાર આ બાલુલા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીની આટેથી, માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવી મૃત બાળકને સારી રીતે વીંટોળી નાખ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધી અડધોમણ મીઠાની પોટલી લઈ અને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીયા ટેકરા તરફ ચાલે છે. ઉઘાડા શરીરે ઠંડીમાં ઠરઠરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો પકડાઈ જવાની બીકે અને પોલીસના મારથી કાંપતો ભોજો તડબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. એ પોતે વિચારે છે, ઉઘાડું શરીર છે, ઠંડીની અંદર થરથરે છે, હવે પોતે માધા કાપડિયાની દુકાનમાં ચોરી કરવા માટેનું વિચારે છે અને પકડાઈ જવાની બીકે કે હું જો પકડાઈ જાય તો પોલીસ મને માર મારશે. એ મારથી કાપતો ભોજો જે તરબૂચ વાવેલા છે, એ તરબૂચનો વાડો છે, એ તરબૂચના વાડાની અંદર વચોવચ જેમ ચાળિયો ઊભો હોય એમ પોતે ઊભે છે. એ જ વખતે પોસ્ટ માસ્તર પુત્રના દફન માટે લોકો ખીજડીયા ટેકરે આવી પહોંચે છે. બાળકના મૃતદેહ ઉપર સાત આઠ પડમાં વીંટાયેલો મહામૂલું વસ્ત્ર ભોજા જેવો અવસ્ત્ર નજરે પડ્યા વિના રહે એમ નહોતું. બાળકના મૃતદેહ ઉપર પાંચ સાત પડ વીંટોળેલું જે રેશમી વસ્ત્ર હતું એ વસ્ત્ર ભોજાની નજર સમક્ષ આવે છે. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવ્રત પથ્થરો ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં ડટાણા છે, મારી છાતી સામે જ હાથ અજમાવું, એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. બાળકને ઠીક ઠીક ઊંડાણ દાટ્યું, એની ઉપર મીઠું નાખ્યું, એની ઉપર પથ્થરો ધૂળ વેરી ખાડો ભૂરી દીધો. આવનારા માણસો બધાય રસ્તા ઉપર ચડી ગયા અને ભોજાના માનસ ઉપર એક નવો પ્રકાશ આવે છે અને લુગડા ગાંસડા મોઢે ટેકરામાં ડટાણા છે, એ સામે છાતી સામે જ હાથ અજમાવું એટલે હાથ ફેરો કરવો. એના વિચારમાં આવે છે કે આવી રીતે હું ચોરી કરું કોઈને ખબર પણ ન કરે, મૃત બાળકો આવે એના ઉપર જે શરીર હોય ખાડો કાઢી, ખાડો ગારી એની અંદરથી બાળકની અંદર જે કપડું વીંટાયેલું છે એ કપડું કાઢી લઈ એટલે પોલીસનો માર પણ સહન ન કરવો પડે. હાથ ફેરો કરવો કે ન કરવો એ સરવાળા બાદબાકી કરવાની ભોજાની આદત નહોતી. ડેનમાર્કના રાજકુરી જેવી દીર્ઘાવૃત્તિ આ માણસે ક્યારેય કેળવી નહોતી. એક ગાને બે કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું. એને વિચાર આવે છે કે હવે શું કરું, તો કે હવે હું આ જ ધંધો ચાલુ કરું, મૃત બાળકના
कबर छे एने खोली अने एनी अंदरथी कपड़ा काढ़ी लो। राते सीमनी अवर जवर बंद थई, गामनी अंदर खीजड़िया टेकरानी आजूबाजू बधी जग्याए साव सोपो पड़ी गयो हतो, साव सुमकार थई गयो हतो। त्यारे भોજાએ પોતાનું જે જીવન સૂત્ર હતું, એક ગાને બે કટકાનું જે જીવન સૂત્ર હતું, એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું। કુબામાંથી કોદાળી અને પાવડો લઈ અને સળસળાટ પોતે ટેકરા ઉપર ચડી ગયો। ખાતર પડવાના લાંબા મહાવરાને પરિણામે શિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું નહોતું। કપડું જરા પણ ફાઈટા ટૂટા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર ભારે સાવચેતીપૂર્વક એ બાળકની કબર ખોદી રહ્યો હતો। વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ દૂર સુધી ન પહોંચી જાય એનું પણ તે પોતે ધ્યાન રાખતો અને ખતરીસો મારી ખાતર પાડતો હતો। ઘરમાંથી અડવેકથી ઈસકોત્રો સરકાવી લે એમ ભોજાને લુગડે વીટા બાળકના ખાડામાંથી ઉચકી લીધું। ઈસકોત્રો એટલે લાકડાની જૂની લાકડાની પેટી, અને એ બારે કાઢી એની ઉપર જે બાળક ઉપર બાળકને ખાડામાંથી ઉચકું, ઉચકતા જ એણે એક આશ્ચર્ય અનુભવ્યું। હાડમાસનો એક નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવડ્યો। નિશ્ચેષ્ટ એટલે મૃત અને લોચો એટલે દેહ, મૃત દેહ સેજ હૈલો, કુણા હાથ જેવી કસીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી હોય એવું એને લાગ્યું। પેટીની અંદર કંઈક ઊંચું નીચું થતું હોય, કંઈક શરીરનો ભાગ હલતો હોય એવું એને લાગે છે, અને ભોજા જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો। મરેલ છોકરાઓને ડાંટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? અહીંયા તો બધા મરેલ બાળકો ડાંટી જાય, પણ ખબર નહીં આ બાળક જીવતું કેમ નીકળ્યું? કોઈ ખવિશની રમત તો નથી ને? ખવિશ એટલે એક પ્રકારની ભૂત પ્રેતની ચાલ, કોઈ ભૂત પ્રેતની ચાલ તો નથી ને? પણ અત્યારે આવી કલ્પના કરવાનો અવકાશ નથી। હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવડતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની ગોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં સ્થળ છોડી જવું સારું। ગોરખોદ પ્રવૃત્તિ સબ ડાંટવા માટે જમીન ખોદવાનું કાર્ય એ બધાને ખબર પડી જાય એ પહેલાં અહીંથી નીકળી જવું સારું। પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી, 100% સલામત માર્ગ તો એ જ હતો, તો પછી ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જશે? અંગ ઢાંકણ કપડાનું શું? બધું વિચારે છે, ચોરેલી વસ્તુ મૂળ સ્થાન ઉપર જો હું પાછી ગોઠવી દઉં તો એનો ઉપાય શું? આવું બધું પોતે વિચારે છે અને પોતે ત્યાંથી નીકળે છે। લુગડું ઉતારી છોકરું પાછું હતું એમ ધરબી દઉં, એના મનની અંદર પ્રશ્ન થાય છે કે આની ઉપર જે બાળક ઉપર કપડું વીંટાળ્યું છે એ કપડું લઈ અને બાળકને પાછું જમીનની અંદર દાટી દઉં। આવો વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો। મારે કેટલા ભાવ કાઢવા કે આવી બાળ હત્યાનું હું પાપ માથે લઉં? હિરણના ઉપરવાસના ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળાની લાડું સંભળાય, ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો। હવે એ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું। હિરણ નદીના સુમકાર વાતાવરણની અંદર ટાઢની અંદર સુસવાતા શિયાળિયાની બૂમો સંભળાવા લાગી, ગામ તરફથી કોઈનો ખૂખું અવાજ કાને પડ્યો, અને ખોદેલી જે જમીન હતી એની ઉપર હવે વધારે ઊભું રહેવું સલામત હતું નહીં। કશો પણ વિચાર કર્યા રોકાયા વિના ભોજો બાળકને લઈ અને પોતે સળસળાટ ટેકરા ઉપરથી ઉતરી ગયો, અને ભોજો પોતાના કુબાની અંદર આવી જાય છે, અને ઓરડો ઓઢનાર આઈના જેમ કુબામાં ઓઢીને પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી। ત્યાં પોતે કુબામાં આવે છે ત્યાં ભોજાની ઘરવાળી જીવલી છે, એ જીવલી એક ખાપણિયા કપડાની ખાપણીઓ એટલે મૃતદેહ ઉપર ઓઢાડવા માટેનું કપડું આ કપડાની આશામાં જાગતી બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉગાડી રહી હતી। ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યો ત્યારે જીવલી ડઘાઈ ગઈ હતી। જે બાળકમાં જે કપડું કાઢવા ગયો હતો એ કપડાની સાથે એક જીવતું બાળક પણ લઈ આવ્યો, અને એ જીવલીના હાથમાં જ્યાં સોંપવા જાય છે ત્યાં જીવલી પોતે ડઘાઈ જાય છે, અને ખીજડીએ ટેકરે અનેક જાતના ચડીતરો થતા જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા। ચડીતરો એટલે ભૂતપ્રેત થતા હોય એવું જીવલીએ જાણ્યું એટલે
આજનો બનાવ કોઈ ચડિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ હતો. અકસ્માત એટલે દુર્ઘટના. આજનો પ્રસંગ હતો એ કોઈ ભૂતપ્રેતનો નહોતો પણ ખરેખર એક અકસ્માત દુર્ઘટના હતી એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની એ નવજાત બાળકને છાતી ઉપર લીધું. વત્સલ એટલે વાહલી, વાહલી માં બને છે પોતાના બાળકની જેમ, એ બાળકને લે છે અને પોતાના છાતી સાથે ચાંપે છે. ટેકરાની પોચી માટી મટોડી આવરણના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામી પ્રાણ ટકાવી રહેલ બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડે છે. માતૃગોદ માતાની ગોદ, ઉષ્મા એટલે ઉફ, આવરણ એટલે ઢાંકણ અને છિદ્રો એટલે કાણું. જે પોચી માટીમાં બાળક દાટેલું હતું, બાળક કાઢવામાં આવ્યું ત્યારે એને માતાની ગોદ મળી, એની હૂફ મળ્યું, એને કારણે એનો અવાજ પણ ઉઘડે છે. તે મધરાતે ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલી સાકળ ખખડાવે છે. પોતે કરવા ધારેલા ગુનાનું સવિસ્તાર પોતે કબૂલાત કરે છે. ભોજો શોભિલો બની પોસ્ટ માસ્ટરની સમક્ષ ઊભો રહે છે. મૂઠ ભળેલી આંગળીઓ મોંમાં નાખવા મતતા બાળક ભણી પોસ્ટ માસ્ટર તેમની પત્ની આનંદભેર એને જોઈ રહ્યા હતા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભાઈ ભોજાને સતાવી રહ્યો હતો. ભોજાને બીક હતી કે આ પોસ્ટ માસ્ટર કદાચ મને પકડી અને પોલીસના હવાલે કરશે એવો એને બીક હતો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે ડાંટવા જવાની ઉતાવળ કરો ના, દાપ્તરને તેડાવી પાકી ખાતરી કરો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતી પત્ની એના પોસ્ટ માસ્ટરને મીઠો ઠપકો આપે છે કે તમે ડાંટવાની ઉતાવળ ન કરો, તમે ડોક્ટરને બોલાવો, એનું ચેકઅપ કરાવો, પછી ઉતાવળ કરો, પણ તમે માન્યા નહીં. આપણા ભાગ્યમાં હતો તો એ પાછો આવી પૂગ્યો, એને પ્રશ્ન થાય છે, પોસ્ટ માસ્ટરે કહ્યું. પછી ભોજા તરફ ફરીને બોલે છે કે ભોજિયા, તને મનમાં આવે એ ઇનામ માગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાના હોશ હતા નહીં. એ માત્ર હાથ જોડીને ઊભો હતો અને પોતે જે અપરાધ કર્યો, પોતે જે ગુનો કર્યો, પોતે જે કૃત્ય કર્યું એ બદલ એ પોતે માફી માંગતો હતો. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરા નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી, પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા. છતે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું. અમારું નામ લેણું રાખ્યું તારો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. મારા વીરા, મારા ભાઈ, અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ઉપકારનું સાટું વળે તેમ નથી. તું ઇનામ માગ જટ ભોજા, પોસ્ટ માસ્ટર ફરી પાછા કહે છે. મોટા સાબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો. એ અને મારા જે બાળકો નાના નાના છે એ બિચાકડા ઠંડીથી ઠૂઠવાય છે. એકય જોડી એને લુગડા પહેરવા નથી તો કદાચ એક એક જોડી લુગડા અપાવો તો મારું ઇનામ આવી ગયું. ભોજો ભોજાએ માંગણી કરી. બસ માગી માગીને આટલું જ માગ્યું? માગું તમારા મોટા માણસની મહેરબાની. અબ ઘડીએ તો માધવજીની હાટ ઉગડાવું, અત્યારે ન અત્યારે હું માધવજીની દુકાન ખોલાવું છું, પોસ્ટ માસ્ટરે ઊભા થતાં કહ્યું. પછી ખંભોએ ડગલો ભરાવતા બોલ્યા, એક શું બબે જોડ લુગડા લઈ લ્યો અને બબે જોડી લુગડા લઈ લ્યો અને બધા માધવજીની હાટે જાય છે અને એક એક જોડની જગ્યાએ બબે જોડી લુગડા વતરાવે છે. પાઠ અહીંયા પૂરો થાય છે.